આજના વિડીયોની અંદર સીડી એજ્યુકેશનમાં જોઈએ ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન સામયિક ટેસ્ટ બે પ્રશ્ન પહેલો પ્લાસી અને બક્ષરના યુદ્ધોને પરિણામે અંગ્રેજો ભારતમાં શાસન સ્થાપવામાં સફળ રહ્યા જવાબ પ્લાસીના યુદ્ધમાં ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળના નવાબ સિરાજ દોલાએ અને અંગ્રેજો વચ્ચે લડાયું આ લડાઈમાં અંગ્રેજોની જીત થઈ આ યુદ્ધથી ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થઈ બક્ષરના યુદ્ધમાં અંગ્રેજોએ મીર જાફરને પદભ્રષ્ટ કરી તેના જમાય મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો નવાબ બન્યા પછી મીર કાસિમ અંગ્રેજોને પરેશાન કરવા લાગ્યો આથી અંગ્રેજોએ તેને પદભ્રષ્ટ કરી તેને મીર કાશીમની સેના અને અંગ્રેજો વચ્ચે ઈસવીસન સત્તરસો ચોસઠમાં બક્ષરના મેદાનમાં લડાઈ થઈ આ લડાઈમાં અંગ્રેજોની જીત થઈ અંતે યુદ્ધને મીર કાસિમને પદભ્રષ્ટ કરી મીર જાફરને ફરીથી બંગાળનો નવાબ બનાવ્યો પ્રશ્ન મુજબ જવાબ આપો પેલો જલાવરણ દૂષિત થવાથી આપણને શું નુકસાન થાય છે જવાબ નદીઓ શરણા તળાવો સરોવરો અને સમુદ્રોમાં શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરો સતત ઠલવાતો રહે છે

અને રાસાયણિકયુક્ત ગંદા પાણીથી દરિયાઈ જીવોને નાશ થઈ રહ્યો છે નકશાને આધારે જવાબ આપો આપેલ દુનિયાના નકશામાં ત્રિકોણ ની નિશાની ક્યુ આવરણ દર્શાવે છે જવાબ જલાવરણ છે તે દર્શાવે છે બીજો પોઈન્ટ આપણી દુનિયાના નકશાના વર્તુળ નાઇટ્રોજન વાયુ ઓક્સિજન વાયુ પર સી અસર કરે છે ટૂંકમાં જણાવો જવાબ ઓક્સિજન વાયુ અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે ઓક્સિજનના

જાળવણી માટેના બે બે ઉપયોગ જણાવો એક વાતાવરણ એક વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે બે નાઇટ્રોજન વાયુ વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે ત્રણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લીલી વનસ્પતિનો ખોરાક છે બે મૃદાવરણ એક મૃદાવરણ માનવીનું નિવાસસ્થાન છે બે માનવને વૃદાવરણના જળ સ્ત્રોતોમાંથી પાણી મળે છે માનવ સંસ્કૃતિનો વિકાસ આભારી છે પ્રશ્ન જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે બે વરસાદ માટે મોટા મોટા ભાગનું પાણી સમુદ્રોમાંથી આવે છે ત્રણ

સમાજવાદી સમાજ રચના પ્રશ્ન બે કેન્દ્ર સરકારના મુખ્ય અંગો અને તેનું એક 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 કાર્ય સંસદ સંસદ તો કાયદા ઘડવાનું કામ કરે છે બે કારોબારી એટલે કે મંત્રી મંડળ તો તેનું છે કાર્ય કાયદાઓનો અમલ કરવાનું ત્રણ ન્યાયતંત્ર તો ન્યાય આપવાનું તેનું કાર્ય છે પ્રશ્ન ત્રણ તમારી અત્યારની ઉંમર કેટલી છે તમે કેટલા વર્ષ પછી મત આપી શકો છો જવાબ મારી અત્યારની ઉંમર તો કે વર્ષ હું છ વર્ષ પછી મત આપી શકીશ પ્રશ્ન ચાર ભારતના દરેક નાગરિકને પોત પોતાનો ધર્મ પાડવાની સ્વતંત્રતા છે આ વિધાન બંધારણની કઈ વિશિષ્ટતા દર્શાવે છે જવાબ આ વિધાન બંધારણમાં બિન સાંપ્રદાયિક અથવા ધર્મ નિરપેક્ષ એટલે કે સેલ્યુલર રાષ્ટ્ર છે એમ મનાય છે પ્રશ્ન પાંચ યોગ્ય જોડકા જોડો એક બંગાળ જવાબ આવશે બે મીર જાફરને નવાબ બનાવવાની લાલચ બે મરાઠા રાજ્યો જવાબ પાંચ સહાયકારી યોજના ત્રણ પંજાબ ચાર ભેદભાવની નીતિ ચાર ઝાંસી જવાબ ત્રણ ખલા ખાલસા નીતિ પાંચ મુંબઈ જવાબ આવશે એક પ્રથમ ગણ પ્રથમ ત્રણ યુનિવર્સિટી પૈકી એક જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી આ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બે આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો